નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ આઠના ગણિત વિષયના પ્રકરણ નંબર ચાર પ્રાયોગિક ભૂમિતિના સ્વાધ્યાય ચાર પોઈન્ટ ચારના દાખલા નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન આ વીડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલમાં ગણિત સહિતના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશન્સ મૂકવામાં આવે છે અને વોટ્સઅપ ગ્રુપમાં પણ નિયમિત રીતે મૂકવામાં આવે છે તો વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અહીં આપણને ચતુષ્કોણ ટી આર ઇ આપવામાં આવેલો છે જેમાં ટી આર બરાબર ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર આરયુ નું માપ ત્રણ સેન્ટીમીટર યુ ઇ બરાબર ચાર સેન્ટીમીટર અને ખૂણો આર બરાબર પંચોતેર અંશ તથા ખૂણો યુ બરાબર એકસો ને વીસ અંશ આપવામાં આવેલા છે તો એના ઉપરથી આપણે આકૃતિની રચના કરવાની છે તો ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ ટી આર દોરો તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે રેખાખંડ ટી આર દોરેલો છે અને જેનું માપ આપણે અહીંયા આપેલું છે ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હવે રેખાખંડ ટી આરના આર બિંદુએ પંચોતેર અંશનો ખૂણો બનાવતું કિરણ આર એમ રચો તો તમે જોઈ શકો છો કે અહીંયા આર બિંદુ છે અને આ આર બિંદુએ આપણે પંચોતેર અંશનો ખૂણો બનાવવો છે તો આરને કેન્દ્ર લઈ એક અર્ધવર્તુળ આપણે બનાવવાનું છે હવે આ અર્ધવર્તુળનું જે આ કેન્દ્ર છે તેને આપણે કેન્દ્ર ગણી અને ત્રીજાનું માપ ફેરવ્યા વગર એટલે કે આપણું જે સાધન છે તેનું માપ ફેરવ્યા વગર આપણે અહીંયા પ્રથમ ચાપ પાડીશું તો આ પ્રથમ ચાપ જે છે તે સાઠ અંશનો ખૂણો બનાવશે અને તેને કેન્દ્રગણી બીજી ચાપ પાડીશું તો બીજી ચાપ છે તે એકસો વીસ અંશનો ખૂણો બનાવે તો આ પ્રથમ ચાપ અને બીજી ચાપના જે છેદ બિંદુઓ છે તેને કેન્દ્રગણી ઉપરની તરફ એક એક ચાપ આપણે પાડીએ અને એ ચાપનું જે છેદબિંદુ છે ત્યાં આર અને એ છેદ બિંદુ બંનેમાંથી પસાર થતું એક આપણે કિરણ પસાર કરીએ તો હવે આપણે આ જે સાઠ અંશનો અને આ જે નેવું અંશનો આ બંને જે કેન્દ્રો છે છેદબિંદુઓ છે તેને કેન્દ્ર ગણી અને તે બંનેની વચ્ચે ઉપર એક એક છેદ પાડીએ તો એ બંને છેદ બંને ચાપ એકબીજાને જ્યાં છેદે છે તેમાંથી અને આરમાંથી આર બિંદુમાંથી અને તેના છેદ બિંદુમાંથી એક આપણે કિરણ પસાર કરીએ અને એ કિરણને આપણે નામ આપીએ કિરણ આર એમ તો આ કિરણ આર એમ એ બિંદુ આર પાસે પંચોતેર અંશનો ખૂણો બનાવશે તો આવી રીતે આપણો પંચોતેર નામ આપનો ખૂણો આર તૈયાર થશે ત્યાર પછી આરને કેન્દ્ર લઈ ત્રણ સેન્ટીમીટર ત્રીજાનો કિરણ આર એમને છેદ તો એક ચાપ બનાવવાનો છે એટલે કે આરને કેન્દ્ર લેવાનું છે અને ત્રણ સેન્ટીમીટરની એક અહીંયા ચાપ પાડવાની છે અને આ ચાપ આ કિરણ આર ને જ્યાં છેદે છે તે છેદ બિંદુને આપણે બિંદુ યુ નામ આપવાનું છે ચાલો હવે આરયુના યુ બિંદુ એટલે કે અહીંયા જે યુ બિંદુ આપણને આપેલું છે ત્યાં એકસોને વીસ અંશનો આપણે ખૂણો બનાવવાનો છે તો એકસો વીસ અંશનો ખૂણો બનાવો હોય તો સર્વ આપણે એક અર્ધવર્તુળ બનાવીએ અર્ધવર્તુળ બનાવ્યા પછી આ અને ગણી એટલે કે આ જે બિંદુ છે તેને કેન્દ્ર ગણી એક પ્રથમ ચાપ પાડીએ તો એ સાઠ અંશનો પડશે બીજો ચાપ પાડીએ તો એકસો વીસનો પડશે હવે બંને ચાપની જે છે એમાંથી બીજો ચાપ છે તે એકસો વીસ અંશનો છે તો યુ અને આ ચાપ જ્યાં છેદે છે તે બંનેમાંથી પસાર થતું એક કિરણ દોરીએ અને કિરણને આપણે નામ આપીએ કિરણ યુ એન હવે અહીં આપણે કોણમાપકનો ઉપયોગ કરીએ અને બનાવવાનું હતું પરંતુ આપણે પરિકરના ઉપયોગથી અહીંયા બનાવેલું છે તમે કોણમાપકની મદદથી પણ અહીં આ જે ખૂણો યુ છે તે એકસો વીસ અંશનો અહીં બનાવી શકો છો તો તમે જોઈ શકો છો કે આ જે ખૂણો યુ છે તે એકસો વીસ અંશનો અહીં આપણો તૈયાર થઈ ગયો છે ચાલો હવે યુને કેન્દ્ર લઈ ચાર સેન્ટીમીટર ત્રિજ્યાનો કિરણ છેદ છેદતો ચાપ દોરો એટલે કે આ યુને કેન્દ્ર લેવાનું છે ચાર સેન્ટીમીટરની ત્રિજિયા લેવાની છે અને એક ચાપ પાડવાની છે અને આ આ ચાપ કિરણ ને જ્યાં છેદે છે ત્યાં આપણે બિંદુ ઈ નામ આપી દઈશું ચાલો તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે બિંદુ ઈ નામ આપી દીધું છે હવે આ ઈ અને ટી એ બંનેને જોડતો રેખાખંડ ઈ ટી દોરો તો અહીંયા આપણે રેખાખંડ ઈ ટી દોર્યો છે તો તમે જોઈ શકો છો આમ આપેલા માપનો રેખાખંડ અને ચતુષ્કોણ ટી આર યુ ઇ એ તૈયાર થઈ ગયો દોસ્તો ફરી મળીશું આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ગણિત સહિતના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશન્સ મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી મળી જશે તો દોસ્તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં અને હા જો વિડીયોમાં કંઈ સમજ ન પડી હોય તો પણ તમે કમેન્ટ બોક્સની અંદર જાણ કરી શકો છો